नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय कलसोर पाठ छ बतक अने अथवा पण हंस जोईशु। तो चालो गाइए गीतड़ू। ऊंचा ऊंचा डूंगर चढ़सू, ऊंडी ऊंडी खीण उतरसू। ऊंचा ऊंचा डूंगर चढ़सू, ऊंडी ऊंडी खीण उतरसू। वेता जलमां नासू तरसू, हरियाळीमां हरसू फरसू। वेता जलमां नासू तरसू, हरियाळीमां हरसू फरसू। पंखी साथे कलरव करसू, मीठा तड़के अमे मलकसू। पंखी साथे कलरव करसू, मीठा तड़के अमे मलकसू। रेशमिया रेती मां ढळसू, मोजाने मस्ती थी मळसू। रेशमिया रेती मां ढळसू, मोजाने मस्ती थी मळसू। तो मित्रों, आ गीतड़ामां शुं कह्युं छे के अमे ऊंचा ऊंचा डूंगर उपर चढ़ीशू અને ઊંડી ઊંડી ખીણમાં ઉતરીશું અને વહેતા જળમાં નાહીશું। જે પાણી જતું હોય, વહેતું હોય, ત્યાં અમે નાહીશું અને તરીશું। હરિયાળીમાં હરશું ફરશું, જે હરિયાળી હશે, જે લીલોતરી હશે, ત્યાં અમે હરીશું અને ફરીશું એમ। પંખી સાથે કલરવ કરશું, પંખીઓ જોડે અમે પણ કલરવ કરશું, ગીતો ગાશું એમ। અને મીઠા તડકે અમે મલકશું। રેશમિયા રેતીમાં ઢળશું, રેશમિયા રેતી એટલે એકદમ રેતી હોય રેશમ જેવી, એમાં શું કરીશું, ઢળીશું, આરોટીશું એમ। અને મોજાને મસ્તીથી મળીશું। હવે છે કે જુઓ આ ચિત્ર શાનું છે, કહો તમે એને ઓળખો, અને આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે। તો જુઓ મિત્રો, તમને આ ચિત્ર શાનું દેખાય છે? તો તમે કદાચ વાર્તા સાંભળી હોય તો આ વાર્તા જંગલ બુક જે પુસ્તક છે એમાં એની મોગલી નામનો જે છોકરો હોય છે એની વાર્તા છે, જેના લેખકનું નામ શું હતું, રુડિયાર્ડ કિપલિંગ। આ વાર્તામાં મિત્રો એવું હોય છે કે છોકરું, જે હું તમને શોર્ટમાં બતાવીશ કારણ કે આપણે પાઠ બહુ લાંબો છે, એટલે તો કે મોગલી નામનું જે છોકરું હોય છે નાનું, એ પહેલાં જંગલમાં છૂટું પડી જાય છે એના મા બાપથી અને પ્રાણીઓ જોડે રહે છે, બરાબર, અને પ્રાણીઓનો મિત્ર થઈ જાય છે। એની રહેણી કરણી બધું જ, એનું જે હાલમાં ચાલવાનું બધું જે કેવું હોય છે, પ્રાણીઓ જેવું હોય છે, અને પ્રાણીઓનો મિત્ર બનીને જંગલમાં જ રહે છે, બરાબર। તો આ ચિત્ર મોગલીની વાર્તાનું છે। હવે છે કે વાર્તા છે એ મોટેથી વાંચો, તો વાર્તાનું નામ છે કદરૂપુ બતકડું। એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા, તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી। ઈંડા પર બેસતી એટલે ઈંડાને સેવતી, એટલે ઈંડા ઉપર બેસી અને સેવે એટલે ઈંડા બહાર આવે એમ। એક દિવસ તેની નજર ઈંડા પર પડી, તે વિચારમાં પડી, અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ? ચાર હતા, ના ના પાંચ હતા, હું એ કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું? તે પાંચે ઈંડાને સેવવા લાગી। આખરે ખુશીનો દિવસ આવી ગયો, એક ઈંડું સહેજ સળવળ્યું, તેમાંથી ધીમો અવાજ સંભળાયો, ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું, જોત જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું। થોડી વારમાં ચારે ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા, બતકના ઈંડા કેવું બોલે, ક્લક ક્લક બોલે, તો બતકના ઈંડા જે હતા એ ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા। તેણે પાંચમા ઈંડા તરફ જોયું, મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે, આ ઈંડું થોડું મોટું લાગે છે, જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે। એક દિવસ પછી એ ઈંડું પણ સરવડ્યું, અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું, તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું। બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે, આવું કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ। થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા, કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું, બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય, આ તો કદરૂપુ બતકડું છે। પછી તો બધાએ તેનું નામ કદરૂપુ બતક પાડ્યું। બધા બતક કેવા હતા, સરસ હતા, વ્હાઈટ હતા, ધોળા હતા, પણ આ બતક બધાથી અલગ પડતું હતું, એટલે જેના બીજા બચ્ચા હતા એને પસંદ પડ્યું નહીં, આથી એને શું નામ પાડ્યું એનું,
કદરૂપું બતક. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે, તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસૂરત છે, ચાલ ભાગઈથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે, બતક આવું હોય તું તો સાવ કદરૂપું છે, એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. બતક કેવા હોય? હંમેશા વાઇટ જ હોય. અને આ બતકડું કેવું હતું? થોડું રાખોડી હતું, એટલે બધાને એવું થતું કે આવું બતકડું હોય નહીં, એટલે બધા એના જોડે કોઈ સારો વ્યવહાર કરતા હતા નહીં. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતર પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ઋષિમાં બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. ઋષિમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે, આવ, હવે આપણે સાથે જ રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. કેમ કહેતા હતા? કે તે બતક હતું જ નહીં, તે શું હતું? એક રાજહંસ હતું, માટે તેને બધા કદરૂપું બતક કહેતા. એમ કોઈને પણ ખબર હતી નહીં કે આ હંસ છે. એમ તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. તો મિત્રો, વાર્તામાં તમને મજા આવી ને? હવે વાર્તાને આધારે અહીં કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જેના આપણે જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર એક, જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? તો જો આ કદરૂપું બતકડું અમારી પાસે આવ્યું હોત તો અમે એને અમારી જોડે જ રાખત અને એની જોડે અમે સારો વ્યવહાર કરત. પ્રશ્ન નંબર બે, જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો? તો મિત્રો, ભાંડુ એટલે ભાઈ.
તો જો અમે કદરૂપા બતકના ભાઈ હોત ભાંડુ હોત તો અમે તેની સાથે કોઈ ભેદભાવ રાખત નહીં, બરાબર? પ્રશ્ન નંબર 3, તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો. તો જ્યારે એક હંસકન્યા આવી અને એણે તે પેલા બતકને એમ કહ્યું કે તે ખૂબ જ સુંદર છે અને પોતાનો મિત્ર બનાવવા કહે છે, એ અમને ખૂબ ગમ્યું. અને જ્યારે બતકના જે બીજા બચ્ચા હતા એને તે બતકનું નામ કદરૂપું બતકડું પાડ્યું, એ અમને ખૂબ ગમ્યું નહીં, બરાબર? પ્રશ્ન નંબર 4, જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો? તો અમે શું કરીશું, અમે થોડા દિવસ અમારી જોડે એને રાખીશું, પછી એના પરિવારને ગોતી તેના પરિવારને એને પાછું આપી દઈશું. પ્રશ્ન નંબર 5, તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? તો અમે અમારા જેવા સરખા મિત્રો સાથે રમવાનું પસંદ કરીશું. પ્રશ્ન નંબર 6, તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો? તો અમે જે લોકો વારંવાર લોકોને હેરાન કરતા હોય એવા લોકો જોડે રમવાનું પસંદ કરીશું નહીં. પ્રશ્ન નંબર 7, આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું અને કેમ? તો આ વાર્તામાં અમને હંસકને આવી તે સૌથી વધારે ગમ્યું, કારણ કે જો એ ન આવી હોત તો એ કદરૂપું બતક પોતાને કદરૂપું બતક જ માનતું હોત, બરાબર? જે પોતે હંસ રાજહંસ હતો તે પોતાને કદરૂપું બતક માનતું રહોત અને એકલું એકલું રહોત એમ. પ્રશ્ન નંબર 8, આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું કેમ? તો આ વાર્તામાં અમને બતકના જે બીજા બચ્ચા હતા એ ન ગમ્યા, કારણ કે તે કદરૂપા બતકને સાથે સારો વ્યવહાર કરતા હતા નહીં. પ્રશ્ન નંબર 9, ધારો કે તમે કદરૂપ બતક છો, તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો. તો તમારે કદરૂપ બતક જોડે જે બન્યું હતું કે તે પોતાના ભાઈ સાથે રમવા ગઈ તો ભાઈઓએ તેને પાણીમાં ધક્કો માર્યો, કોઈએ પાણી ઉડાડ્યું, એ બધી વાત તમારે તમારી મમ્મીને ફોન ઉપર કરવાની છે, બરાબર? પ્રશ્ન નંબર 10, તમારે કોઈ નવો કે નવી મિત્ર બનેલ છે, પહેલી વાર તમારે કઈ રીતે વાત થઈ હતી, તમે શી વાત કરી હતી તે જણાવવાનું છે. તો તમારે તમારા નવા મિત્ર વિશે કહેવાનું છે કે મને આ મારો મિત્ર સ્કૂલમાં મળ્યો હતો અને પહેલી વાર તમે શું કરી હતી, તો અમે પહેલી વાર સ્કૂલમાં લેસનની કરી હશે, તમે કોઈ રમતની વાત કરી હશે, તે તમારે અહીં લખવાનું છે. હવે છે કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો વાક્ય નંબર 1, આ બચ્ચું પણ તમારી છે, મારું જ સંતાન છે. તો આ વાક્ય કોણ કહે છે અને કોણ કહે છે? તો બાજુમાં મિત્રો કોષ્ટક આપેલું છે, એમાં લખવાનું છે. તો બતક માતા બોલે છે અને બચ્ચાને કહે છે, બરાબર? પ્રશ્ન વાક્ય નંબર 2, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. તો એ ડોશીમાં બતકના બચ્ચાને કહે છે. વાક્ય નંબર 3, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. આ વાક્ય બતકડું હંસકન્યાને કહે છે. પ્રશ્ન નંબર 4, તું ભૂલું પડ્યું છે. તો આ વાક્ય વૃદ્ધ હંસ બતકડાને કહે છે. વાક્ય નંબર 5, અમે તેની સાથે નહીં રમીએ. તો આ વાક્ય બતકના બચ્ચાઓ તેની માને કહે છે. વાક્ય નંબર 6, તું મારો મિત્ર બનીશ. તો આ વાક્ય હંસકન્યા બતકડાને કહે છે, બરાબર? હવે છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો અને સાચા કે ખોટાની નિશાની કરો. તો વાક્ય નંબર 1, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. તો આ વાક્ય ખોટું છે, બતકીએ કેટલા ઊંડા મૂક્યા હતા? 4. વાક્ય નંબર 2, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. આ વાક્ય પણ ખોટું છે. વાક્ય નંબર 3, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તો આ વાક્ય સાચું છે. વાક્ય નંબર 4, બતકને હંસકન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. તો આ વાક્ય ખોટું છે. વાક્ય નંબર 5, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. તો આ વાક્ય પણ ખોટું છે. ને વાક્ય નંબર 6, જુવાન વર્ગો બતકના અસલી રૂપને ઓળખી ગયો. તો આ વાક્ય ખોટું છે મિત્રો.
બરાબર. હવે છે કે કદરૂપુ બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં સાચાની નિશાની કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરો. તો પ્રથમ વાક્ય છે કે ખૂબ ઊંચે ઉડતું, તો આ વાક્ય સાચું છે. વાક્ય નંબર બે, ખૂબ ઝડપથી તરતું, તો આ વાક્ય ખોટું છે. વાક્ય નંબર ત્રણ, કૂતરાની સામે થઈ જતું, આ વાક્ય પણ ખોટું છે. વાક્ય નંબર ચાર, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું, તો આ વાક્ય પણ ખોટું છે. વાક્ય નંબર પાંચ, પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું, આ વાક્ય પણ ખોટું છે. ને વાક્ય નંબર છ, કદી રડતું નહીં, આ વાક્ય ખોટું છે. બરાબર. વાક્ય નંબર સાત, ખૂબ દુઃખી થતું, તો આ વાક્ય સાચું છે. વાક્ય નંબર આઠ, હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું, તો આ વાક્ય ખોટું છે. વાક્ય નંબર નવ, કદી હિંમત હારતું નહીં, આ વાક્ય પણ ખોટું છે. પછી વાક્ય નંબર દસ, બતકની જેમ ડરતો હતો, તો આ વાક્ય સાચું છે. વાક્ય નંબર અગિયાર, તે પોતાને શક્તિશાળી માનતું હતું, તો આ વાક્ય પણ ખોટું છે. અને વાક્ય નંબર બાર, કે હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું, તો આ વાક્ય સાચું છે. બરાબર. હવે છે કે એક બે વાક્યમાં જવાબ લખો. તો પ્રશ્ન નંબર એક, પાંચમું ઈંડું કોનું હતું, તો પાંચમું ઈંડું હંસનું હતું. પ્રશ્ન નંબર બે, બતક માતાને ખબર કેમ ન પડી, તો બધા જ ઈંડા સરખા હતા, આથી બતક માતાને ખબર પડી નહીં. પ્રશ્ન નંબર ત્રણ, તેને બધા કદરૂપુ કહેતા હતા, તેનું કારણ શું હતું, તો તે અન્ય બચ્ચા કરતાં અલગ અને થોડા રાખોડી રંગનું હતું, આથી તેને બધા કદરૂપુ કહેતા હતા. પ્રશ્ન નંબર ચાર, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું, તો બધા બતક બચ્ચા તેની સાથે રમતા ન હતા અને તેને હેરાન કરતા હતા, આથી તેણે ઘર છોડવાનું નક્કી કર્યું. હવે છે કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે કહો. તો પ્રશ્ન છે કે જો તમે બતક માતા હો તો તમે શું કરશો. તો જો અમે બતક માતા હોઈશું તો અમે બીજા અમારા જે બચ્ચા હશે એને સમજાવીશું કે આ તમારો ભાઈ છે, તમારે તેની સાથે હળીમળીને રહેવું જોઈએ. બરાબર. પ્રશ્ન નંબર બે, જો તમે યુવાન વર્ગો હો તો તમે શું કરશો. જો અમે યુવાન વર્ગો હોઈશું તો અમે અમારી પાસે આવેલ બતક બચ્ચાને સાથે સારો વ્યવહાર કરીશું અને અમારી સાથે તેને રહેવા દઈશું. પ્રશ્ન નંબર ત્રણ, તમારી શાળામાં કે પડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે, તેને માટે તમે શું કરશો. તો અમે શું કરીશું, અમે પોતે તેની સાથે રમીશું અને અમારા બીજા અન્ય મિત્રોને પણ તેની સાથે રમવા માટે પ્રેરિત કરીશું. બરાબર. પ્રશ્ન નંબર ચાર, તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહીશું. તો અમે કહીશું કે તેમને સમજાવીશું કે જો મારી જગ્યાએ તમારે આવી તકલીફ હોત તો તમને કેટલું દુઃખ લાગત, એમ સમજાવી અને અમારી સાથે રમવા માટે મનાવીશું. બરાબર. પછી છે, માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો. તો મિત્રો જોઈએ તો બે ભાઈ બહેન હોય તો મમ્મી કંઈ પણ ખાવાની વસ્તુ લાવે કે કપડાં લાવે કે જે લાવે તો બંને માટે કેવા લાવે છે, સરખા જ લાવે છે. બરાબર. આવું તમારે ઉદાહરણ આજુબાજુમાંથી આપવાનું છે. પ્રશ્ન નંબર છ, તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મશ્કરી કરતા જોયા છે, તેઓ શું શું કરે છે, તેમને આમ કરતા અટકાવવા તમે શું કરશો. તો હા, તમે ઘણી વખત જોયા હશે તો કોઈ છોકરો હોય તો એકબીજાની મશ્કરી વિદ્યાર્થીઓ કરતા હોય છે, તે માટે તેઓ શું શું કરતા હોય છે. તો ઘણીવાર તેના માથા ઉપર ટપલી મારતા હોય, ઘણીવાર કોઈ નામ દઈને ખીજવતા હોય, એવું બધું કરતા હોય. તો અમે તેને સમજાવીશું સારી રીતે કે આપણે કોઈ જોડે દુર્વ્યવહાર કરવો જોઈએ નહીં. આપણે જો દુર્વ્યવહાર કરીશું તો આપણી જોડે પણ આવો દુર્વ્યવહાર થઈ શકે છે. બરાબર. પ્રશ્ન નંબર સાત, જો બતકને હંસકન્યા ના મળી હોત તો બતકનું શું થાત. તો જો બતકને હંસકન્યા ના મળી હોત
તો બતક પોતાને કદરૂપ બતક સમજી અને એકલું રહી જાત. બરાબર, હવે છે કે તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો. તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે તમારે કહેવાનું છે. તો કોઈનું ગામ જુદું હશે, કોઈ ઊંચો હશે વિદ્યાર્થી, કોઈ વિદ્યાર્થી નીચો હશે, એવો તમારે પરિચય આપવાનો છે. હવે છે કે રાજહંસ દોરતા શીખો. તો મિત્રો તમારે તમારી નોટબુકમાં જો પ્રથમ શું છે, પ્રથમ અડધા એકડા જેવું છે, તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ રાજહંસ દોરતા શીખવાનું છે. બરાબર, હવે છે કે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. તો વાક્ય નંબર એક, આ બતકનું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો આ વાક્ય કોણ બોલી શકે? તો આ વાક્ય બતકના જે બચ્ચાઓ હતા તેઓ બોલી શકે. વાક્ય નંબર બે, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. તો આ વાક્ય કોણ બોલી હોઈ શકે? ડોશીમાં. વાક્ય નંબર ત્રણ, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. આ વાક્ય પણ ડોશીમાં બોલ્યા હોય એવું લાગી શકે છે. વાક્ય નંબર ચાર, હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી. તો આ વાક્ય બતકી માતા બોલી હોઈ શકે. અને છેલ્લું છે પાંચમું વાક્ય, કે બધા મને કેમ ધિક્કારે છે. તો આ વાક્ય બતક બચ્ચું હતું કદરૂપું તે બોલ્યું હોઈ શકે. હવે છે કે ચાલો ગાઈએ ગીતડું. તો મિત્રો તમારે ઊંચા ઊંચા ડુંગર ચડસુંવાળું ગીતડું ગાવાનું છે. બરાબર, હવે છે કે વાંચો અને ભજવો. તો મમ્મી મુન્નીને કહે છે કે મુન્ની કેમ રડે છે, સોરી મમ્મી કહે છે મુન્ની કેમ રડે છે તુષાર. તો તુષાર કહે છે એને ગોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મમ્મીએ કહ્યું તો એને બહાર કાઢને. તુષાર કહે એને તેડું તો વધારે રડે છે. જો ચિત્રમાં મુન્ની છે, બરાબર, એને શું કહ્યું છે, તુષારનો હાથ પકડી રાખ્યો છે અને મમ્મી રસોડામાં ઊભી દેખાય છે. મમ્મી કહે છે એવું શા માટે કરે છે. તો તુષાર કહે છે કે કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મીએ કહ્યું હાથ લૂછતો કેમ નથી. તુષાર કહે નેપકિન નથી મળતો એટલે. મમ્મીએ કહ્યું અહીં આવ હું લૂછી દઉં. તુષાર ગોળિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મીએ કહ્યું આવતો કેમ નથી. તુષારે કહ્યું આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. હવે મિત્રો છે કે દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો, એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. તો આપણે પ્રશ્ન જોઈશું કે મુન્ની કેમ રડે છે. તો આ વાક્યનો જવાબ આપણે બે વાર આવવાનો છે. તો મુન્નીને ગોળિયામાંથી બહાર નીકળવું છે એટલે મુન્ની રડે છે. હવે બીજી વાર જવાબ આપીશું કે મુન્નીને ગોળિયામાંથી બહાર નીકળવું છે તેથી મુન્ની રડે છે. બરાબર, પ્રશ્ન નંબર બે, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે. તો તેના હાથ ભીના છે એટલે. તુષાર અડે એટલે મુન્ની વધારે રડે છે. બીજી વાર જવાબ લખીશું કે તુષારના હાથ ભીના છે તેથી મુન્ની વધારે રડે છે. પ્રશ્ન નંબર ત્રણ, તુષાર હાથ શા માટે લૂછતો નથી. તો તેને નેપકિન મળતો નથી એટલે તુષાર હાથ લૂછતો નથી. અને બીજી વાર જવાબ આપીશું કે તુષારને નેપકિન મળતો નથી તેથી તુષાર હાથ લૂછતો નથી. પ્રશ્ન નંબર ચાર, તુષાર શા માટે ગુડિયા પાસે નમીને ઊભો રહ્યો. તો મુન્નીએ તેનો હાથ છોડતી નથી એટલે. અને બીજી વાર જવાબ આપીશું કે મુન્ની તેનો હાથ છોડતી નથી તેથી. બરાબર, પ્રશ્ન નંબર પાંચ, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો. કેમ કે મુન્નીએ તેનો હાથ પકડી રાખ્યો હતો એટલે. અથવા તો મુન્નીએ તેનો હાથ પકડી રાખ્યો હતો તેથી. બરાબર, હવે છે કે જુઓ વાંચો અને લખો. તો જો ચિત્રમાં તમને છોકરાનું ચિત્ર બતાવ્યું છે અને શું કરે છે તે આઈસ્ક્રીમ ખાય છે. તો પ્રશ્ન છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે. તો વાક્ય છે કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. બીજું વાક્ય બનાવ્યું છે કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. બરાબર, એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે પ્રશ્નના. કૃતિકા કેમ રડે છે. તો તેને પગે વાગ્યું છે
તેથી કૃતિકા રડે છે. બીજું વાક્ય બનાવીશું કે કૃતિકાને પગે વાગ્યું છે એટલે તે રડે છે. પછી બીજું છે કે હર્ષ્યા બહેને છત્રી કેમ ઓઢી છે, તો ગરમી પડે છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. બીજું વાક્ય બનાવીશું કે ગરમી પડે છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. બરાબર. પછી છે કે અંકિત દોડમાં કેમ જીત્યો, તો તેના બંને પગ સરસ સલામત હતા આથી અંકિત દોડમાં જીત્યો. અથવા બીજું વાક્ય કે અંકિતના બંને પગ સલામત હતા એટલે અંકિત જીત્યો. બરાબર. વાક્ય નંબર 4 બનાવીશું કે બાળકો કેમ ખુશ છે, તો બાળકોએ જોકરને જોયો એટલે બાળકો ખુશ છે. અને બીજું વાક્ય બનાવીશું કે બાળકોએ જોકરને જોયો તેથી બાળકો ખુશ છે. પ્રશ્ન નંબર 5, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા, તો કેળાની છાલ ઉપર પગ પડ્યો એટલે નરેન્દ્રભાઈ લપસી પડ્યા. અને બીજું વાક્ય બનાવીશું કે કેળાની છાલ ઉપર પગ પડ્યો તેથી નરેન્દ્રભાઈ લપસી પડ્યા. પ્રશ્ન નંબર 6, શ્વેતા કેમ પડી ગઈ, તો મમ્મીને ચક્કર આવ્યા એટલે શ્વેતા પડી ગઈ. બીજું વાક્ય બનાવીશું કે મમ્મીને ચક્કર આવ્યા તેથી શ્વેતા પડી ગઈ. બરાબર. હવે છે કે વાંચો બોલો અને લખો, તો ઉદાહરણ આપેલું છે કે દવા કેમ લેવી પડે છે, તો તાવ આવે છે તેથી અથવા તો તાવ આવે છે એટલે. તમારે તેથી અને એટલે બંને વાક્યો આ રીતે બનાવવાના છે. તો હવે પ્રથમ વાક્ય છે કે પ્રશ્ન છે કે બ્રશ શા માટે કરીએ છીએ, તો દાંત ચોખ્ખા રહે તેથી, અને બાજુમાં લીટું કરીને એટલે પણ લખવાનું છે. બરાબર. પછી પ્રશ્ન 2 છે કે ચોકલેટ કેમ ખરીદી, તો અમને ખાવી ગમે છે તેથી, અને બાજુમાં પણ એટલે લખવાનું છે. પ્રશ્ન નંબર 3, અશ્વિન શા માટે રડ્યો, તો તે પડી ગયો તેથી, અને બાજુમાં એટલે પણ લખવાનું છે. પછી છે કે જાગૃતિ શા માટે દોડી, તો તેણે કૂતરાને જોયો તેથી અથવા તો તેણે કૂતરાને જોયો એટલે. બરાબર. પછી છે કે વહેલા કેમ ઊંઘી ગયા, તો રમીને થાકી ગયા તેથી અથવા તો રમીને થાકી ગયો એટલે. બરાબર. હવે છે કે કયું બરાબર સમજાય છે, બરાબર સામે બરાબર લાગે તેની સામે સાચાની નિશાની કરો, અને જો બરાબર ન લાગે તો તેની નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. તો જો તમને વિકલ્પો આપેલા છે કે અને, તો, પણ અને એટલે. બરાબર. તો વાક્ય નંબર 1, કોમલ અને કરીના વાતો કરે છે, તો આ વાક્ય સાચું છે કે ખોટું છે તે આપણે જોઈશું. તો આ વાક્ય સાચું છે. બરાબર. પછી બીજું વાક્ય છે કે તને શું ભાવે, કેરી કે કેળા, તો આ વાક્ય પણ સાચું છે. તો સામેના ખાનામાં તમારે સાચાને નિશાની કરવાની છે. બરાબર. પછી વાક્ય નંબર 3, કાલે સોમવાર છે અને મંગળવાર, તો આ વાક્યમાં અને છે એની જગ્યાએ શું આવશે, કે આવશે. તો સામેના ખાનામાં તમારે કે લખવાનું છે કે કાલે સોમવાર છે કે મંગળવાર. બરાબર. એવી રીતે વાક્ય નંબર 5, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધી, તો આ વાક્યમાં અનેની જગ્યાએ શું આવશે, તો પણ. થેલીમાં ખૂબ ભાર હતો તો પણ મેં ઉચકી લીધી. તો સામેના ખાનામાં તમારે તો પણ લખવાનું છે. બરાબર. પછી વાક્ય નંબર 5, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું, તો પણની જગ્યાએ શું આવશે, અને, કે તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. બરાબર. હવે વાક્ય નંબર 6, હાથ ધુઓ કે જમી લો, તો કેની જગ્યાએ શું આવશે, અને, કે હાથ ધુઓ અને જમી લો. એવી રીતે વાક્ય નંબર 7, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા, તો આ વાક્ય સાચું છે. તો સામેના ખાનામાં તમારે સાચાની નિશાની કરવાની છે. વાક્ય નંબર 8, વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી, તો પણની જગ્યાએ શું આવશે, એટલે, કે વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. તો ખાનામાં તમારે એટલે લખવાનું. બરાબર. વાક્ય નંબર 9, શાહમૃગના પગ લોબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે, તો પણની જગ્યાએ શું આવશે, એટલે, કે શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. તો સામેના ખાનામાં તમારે એટલે લખવાનું છે. પછી છે કે ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું, તો આ વાક્ય સાચું છે. બરાબર. આ રીતે તમારે લખવાનું છે.
સમજી ગયા. હવે આગળ જોઈશું કે જે જે શબ્દો બરાબર ન લાગે તે તે શબ્દો છેકી નાખો. તો જુઓ વાક્ય આપેલા છે તો એમાંથી તમારે યોગ્ય શબ્દ રાખવાનો છે અને જે ખો બરાબર ન લાગે એ શબ્દો છેકી નાખવાના છે. તો ઉદાહરણ આપેલું છે કે હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. તો અને કે અને તેથી એ જે શબ્દો છે તે તમારે છેકી નાખવાના છે કે હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. હવે વાક્ય નંબર એક જોઈશું કે તેણે આકાશમાં વિમાન જોયું અને પછી છે કે અને કે તેથી કે પણ એમાંથી તમારે ગમે તે એક શબ્દ લેવાનો છે. તો આપણે લઈશું તેથી કે તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. બરાબર એવી રીતે વાક્ય નંબર બે જોઈશું કે હંસકન્યાએ તેણે કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. તો બીજા શબ્દો છે અને તેથી પણ તે બધા તમારે ચેકી દેવાના છે. વાક્ય નંબર ત્રણ કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. તો પણ સિવાયના જે શબ્દો છે તે તમારે ચેકી દેવાના છે. પછી વાક્ય નંબર ચાર રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. તો તેથી સિવાયના જે શબ્દો છે એ તમારે ચેકી દેવાના છે. બરાબર હવે છે કે કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. તો જુઓ કૌંસમાં શબ્દો આપેલા છે અને પણ તો પણ કે એટલે અને અથવા. તો તમારે લખવાનું છે. બરાબર તો મમ્મી કહે છે કે બેટા તાવ ઉતર્યું. તો રાધા શું કહે છે કે હા તાવ નથી તો પણ પગ દુખે છે. ખાનામાં તમારે શું લખવાનું છે તો પણ. બરાબર પછી મમ્મી શું કહે છે કે તું દવા લે છે. પછી ખાનામાં શું લખ્યું છે પણ ખોરાક તો સરખો લેતી નથી. ખાનામાં તમારે પણ લખવાનું છે. પછી રાધા કહે છે કે હા મમ્મી દવા બહુ કડવી છે મને દવા જોડે ખાંડ અથવા ગોળ આપ. ખાનામાં તમારે અથવા લખવાનું છે. પણ જલ્દી કર. બરાબર મમ્મી કહે જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે. ખાનામાં તમારે કે લખવાનું છે કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. ખાનામાં તમારે તો પણ લખવાનું છે. આજે તું શાળાએ ન જઈશ આરામ કર અને અને લખવાનું છે ખાનામાં અને ઓછો ખોરાક લે. બરાબર રાધા કહે છે કે આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. ખાનામાં તમારે એટલે લખવાનું છે. બરાબર મમ્મી કહે છે કે હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તું દવા લે અને આરામ કર. ખાનામાં તમારે અને લખવાનું છે. બરાબર આ રીતે તમારે આખો ફકરો પૂર્ણ કરવાનો રહેશે. હવે છે કે નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ છતાં પણ કે એટલે તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. અહીંયા નોંધ લખી છે કે વાક્યમાં જે પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો. જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો ચી ચી બોલવું. બરાબર તો આપણે હવે આ ફકરાનું વાંચન કરીશું. તો એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. તો કબૂતર કહે છે તો કબૂતર કેવું બોલે મિત્રો ગુ ગુ. તો આપણે કબૂતરની જગ્યાએ શું બોલવાનું ગુટર ગુ. ગુટર ગુ કહે ચકલી બેન તમે આટલા દિવસ ક્યાં હતા. તો ચકલીઓની જગ્યાએ આપણે શું બોલવાનું છે ચીંચી. ચીંચી કહે અમે બધા સાથે મળીને રહીએ છીએ. બરાબર પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. ગુટર ગુ કહે કબૂતરની જગ્યાએ શું બોલે આપણે ગુટર ગુ. તમને કાગડો હેરાન કરે છે તો પણ લઈ શકાય છતાં તમે કોઈને કહેતા નથી. ખાનામાં તમારે શું લખવાનું છે છતાં. બરાબર પછી ગુવડ. ગુવડ કેવું બોલે ગુવડ પણ ગુ ગુ જ બોલશે. બરાબર અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે. ખાનામાં તમારે તો પણ લખવાનું છે. બરાબર પછી બતકની જગ્યાએ શું કહીશું આપણે કલક. બતક કેવું બોલે કલક કલક. તો કલક કલક બોલ્યું તમે બહુ શાંત છો. ખાનામાં શું લખવાનું છે એટલે તમને હેરાન કરે છે.
તો અહીં છે કે હંસ બોલે તો હંસ પણ કેવું બોલશે? ક્લક ક્લક. તો આપણે હંસની જગ્યાએ શું લખીશું? ક્લક ક્લક બોલ્યો. અમને તો ખબર ન પડી. પછી ખાલી જગ્યામાં શું કે તમે આટલા દુઃખી હતા. ખાનામાં તમારે કે લખવાનું છે, બરાબર. પછી કોયલ કહે, તો કોયલ કેવું કહે? કુહુ કુહુ. કોયલ કુહુ કુહુ બોલે તો આપણે કુહુ કુહુ બોલીશું કે કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે, બરાબર. એ ચકલીની જગ્યાએ શું બોલીશું? ચીંચી. ચીંચી બોલે, ચીંચીએ કહ્યું, તે પોતાનો માળો નહીં બદલે પણ મને મદદ કોણ કરશે? ખાનામાં તમારે પણ લખવાનું છે, બરાબર. કોયલ કહે છે, કોયલની જગ્યાએ શું બોલવાનું છે આપણે? કુહુ કુહુ. કુહુ કુહુ કહે, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. ખાનામાં તમારે શું લખવાનું છે? અને, બરાબર. હવે છે કે ગીત, તો આપણે ગીતનું ગાન કરીશું. તો ચકલી કરતી હુપાહુપ ને વાનર કરતો ચીચી, વેત એકના વાનર ભાઈ ને ચાર ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામાં ચીડ્યું ચણતું ફરીએ કાબર ઢાળે લટકી, સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયાની સપના દુનિયા સપનાની બહુ ગમતી, પાણી ભરતી કીડી બહેનની અમે જ ઘાઘર ઢોળી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું જરાક આંખો ખોલી. તો મિત્રો, આ ગીતમાં શું કહ્યું છે કે ચકલી કરતી હુપાહુપને વાનર કરતો ચીચી. મિત્રો, કદી ચકલી ચકલી હુપાહુપ કરે, ચકલી તો ચીચી કરે અને વાનર હુપાહુપ કરે. તો સપનામાં શું દેખાય છે? ચકલી હુપાહુપ કરતી અને વાનર ચીચી કરતો દેખાય છે. અને વાનર કેવો છે? વેત એકના વાનરભાઈ. વાનરભાઈ વેત એકના છે અને ચાર ફૂટની ચકલી. એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી. અમને આવું સપનું આવ્યું હતું, એ અસલી હશે કે નકલી ખબર નથી. ચામાં ચીડ્યું ચણતું ફરી. ચામાં ચીડ્યું ફળિયામાં ચણ ચણે છે, એટલે દાણા હોય એને ખાય છે એમ. કાબર ડાળે લટકી, અને કાબરભાઈ છે એ શું છે? ચામાં ચીડીની માફક ડાળે લટકી છે. સિંહણને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી. હવે સિંહને કોઈ બટકું ભરે તો ઘેટું હતું શું કે ઘેટાએ સિંહને બટકું ભરેલું છે, તો એનાથી ઘેટાથી કોણ ડરે છે? સિંહણ છે એ ડરે છે. સાચી હોય કે ખોટી. હવે આ વાત સાચી છે કે ખોટી છે એ ખબર નથી, પણ દુનિયા સપનાની બહુ ગમતી. અમને આવા સપનાની દુનિયા બહુ ગમે છે. પાણી ભરતી કીડી બહેનની અમે જ્યાં ગાગર ઢોળી. જો ચિત્રમાં બતાવેલી છે, કીડીઓ છે એ પાણી માથે ઉટકીને જાય છે. કીડી અને અમે શું કર્યું? એમની જે ગાગર હતી, જે પાણી ભરેલી, એ અમે ઢોળી. તો શું? કીડીઓ અમારી પાછળ દોડી અને ભાગી આખી અમારી ટોળી, અને સપનું પણ ભાગી ગયું જે અમારી આંખ ખુલી ત્યાં, બરાબર. હવે અહીંયા કવિતાને આધારે પ્રશ્ન પૂછ્યા છે કે તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તો તમારે એ લખવાનું છે કે અમને પાણી ભરીને કીડીબહેન જતા હતા એ સપનાની વાત હતી, એ અમને કવિતામાં સૌથી વધુ ગમી, બરાબર. પછી બીજો પ્રશ્ન છે કે તમને કેવા કેવા સપના આવે છે? તો મિત્રો, તમને જેવા સપના આવતા હોય તેવા તમારે અહીં લખવાના છે. પછી તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. તમને કોઈ એવું સપનું આવ્યું હશે, કોઈ તમને મજા આવી હોય સપનામાં, કોઈ સપનામાં બીક લાગ્યું, એવું જે સપનું આવ્યું હોય તો તમારે બધાને સંભળાવવાનું છે, બરાબર. હવે છે કે કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. ઉદાહરણમાં આપેલું છે કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી, અથવા કે સિંહણ નાસી ગઈ, બરાબર. તો જવાબ છે કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ, બરાબર. હવે પ્રશ્ન છે કે સપનાની વાતો નકલી હતી અને અથવા છતાં બંનેમાંથી એક લેવાનું છે, અને વિકલ્પમાંથી તમે લખી આ વાતો ગમતી હતી, આ વાતો ઊંઘ લાવતી હતી કે આ વાતો રડાવતી હતી. તો આ વાતો ગમતી હતી. સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી, બરાબર. તમારા નીચે ખાનામાં એવું લખવાનું છે વાક્ય આખું. પછી છે કે બાળકે આંખો ચોળી, હવે છતાં અથવા એટલામાંથી ગમે તે લેવાનું છે કે બાળકે આંખો ચોળી એટલે સપનું ભાગી ગયું,
બરાબર. હવે ત્રીજું છે કે મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. બરાબર. હવે વાક્ય નંબર 4 કે આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચીચી કરે છે. બરાબર. હવે છે કે કવિતાને આધારે વાક્ય સુધારો. તો પ્રથમ વાક્ય છે કે ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તો આપણે વાક્ય સુધારી લખીશું કે ચકલી 4 ફૂટની અને હુપાહુપ કરતી હતી. બરાબર. પછી બીજું વાક્ય છે કે કીડી પાસે પાણીની ડોલ હતી. તો વાક્ય બનશે, બનાવીશું કે કીડી પાણી ભરતી હતી. બરાબર. વાક્ય નંબર 3 સિંહે ઘેટાને બટકું ભર્યું. તો શું આવશે વાક્ય? કે ઘેટાએ સિંહને બટકું ભર્યું. બરાબર. વાક્ય નંબર 4 ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. તો વાક્ય આવશે કે ચામાચીડિયું ફળીએ ચણતું હતું. વાક્ય નંબર 5 કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. તો શું આવશે વાક્ય? કે અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. બરાબર. હવે છે કે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દો બનાવો. તો જુઓ, તમને ઉદાહરણ આપેલા છે. વરસાદમાંથી કયા કયા શબ્દો બનાવ્યા છે? સાદ, વર, વધ, દર, સાર અને સાવ. તો આપણે પણ એ રીતે શબ્દો બનાવવાના છે. પ્રથમ શબ્દ છે વાતાવરણ. તો વાતાવરણમાંથી આપણે શબ્દ બનાવીશું કે વાવ, પછી રણ, પછી વાર, તાવ અને તાર. બરાબર. એવી રીતે બીજો શબ્દ છે રાજહંસ. તો રાજહંસમાંથી આપણો શબ્દ બનશે રાજ, હંસ, રાજ, પછી રાસ, જસ અને જરા. બરાબર. પછી ત્રીજો શબ્દ છે બાળપણ. તો બાળપણમાંથી શબ્દ બનશે બાળ, બાપ, બાણ, પણ અને પળ. બરાબર. પછી ચોથો શબ્દ છે મનપસંદ. તો એમાંથી શબ્દ બનશે મન, મદ, દમ, સંપ અને પદ. બરાબર. હવે પાંચમો શબ્દ છે જળકુકડી. તો એમાંથી શબ્દો બનશે જળ, જડી, કુડી, કુંજ અને કળ. બરાબર. આ રીતે તમારે શબ્દો બનાવવાના છે. હવે છે કે ચાલો ગાઈએ ગીતનું. તો મિત્રો, તમને જે પેલું ગીત હતું એ તમારે ગાવાનું છે કે ઊંચા ઊંચા ડુંગર ચડશો. હવે છે કે જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો અને તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. તો જુઓ, શબ્દ આપેલું છે સળવળ્યું, એટલે કે ધીમેથી હલ્યું. તો આમાં વાક્ય 2 બનાવેલા આપેલા છે કે જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. અને બીજું વાક્ય આપ્યું છે કે ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળવળ્યું. બરાબર. તો આપણે વાક્ય બનાવીશું એવી રીતે. બીજું કે બેભાન પક્ષી ધીમેથી સળવળ્યું. બરાબર. એવી રીતે બીજો શબ્દ છે કે ડોક્યું કર્યું, એટલે કે નજર નાખી. તો રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. બીજું વાક્ય છે કે આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાને મમ્મી ઓફિસમાં ડોક્યું કર્યું. અને ત્રીજું વાક્ય છે કે રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું. તો આપણે પણ એક વાક્ય બનાવીશું કે મેં ઘરમાં નજર નાખી અથવા તો કે મેં ઘરમાં ડોક્યું કર્યું તો બધું અસ્ત વ્યસ્ત જોયું. બરાબર. હવે ત્રીજો શબ્દ છે પ્રતિબિંબ. કે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ એટલે પ્રતિબિંબ. તો પ્રથમ વાક્ય છે કે મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. અને બીજું વાક્ય છે કે કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. હવે આપણે ત્રીજું વાક્ય બનાવીશું કે મેં પાણીમાં મારું પ્રતિબિંબ જોયું. બરાબર. આ રીતે વાક્ય બનાવવાનું છે. સમજી ગયા? બરાબર. એવી રીતે શબ્દ છે સંતાન. તો સંતાનનો અર્થ શું થાય? પુત્ર કે પુત્રી. તો બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. અને બીજું વાક્ય બનાવેલું છે કે સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને. હવે આપણે એક વાક્ય બનાવીશું કે દરેક મા બાપને પોતાના સંતાન વહાલા હોય છે. બરાબર. આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. હવે પાંચમો શબ્દ છે સુરક્ષિત એટલે કે સલામત. તો વાક્ય છે કે પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. અને બીજું વાક્ય છે કે ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ.
હવે આપણે વાક્ય બનાવીશું કે અત્યારે ઘરમાં રહેવું એ જ સુરક્ષિત છે, બરાબર? એવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે. હવે છે કે નામ પાડવું, એટલે કે બીજા નામે બોલાવવું. તો વાક્ય છે કે બધાએ તેનું નામ કદરૂપુ બતક પાડ્યું. ને બીજું વાક્ય બનાવ્યું છે કે શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે, બરાબર? પછી ત્રીજું વાક્ય છે કે તમારા મિત્રે તમારું શું નામ પાડ્યું છે, કેમ? તો આપણે એક વાક્ય બનાવીશું કે મેં મારા નાના ભાઈનું નામ પાડ્યું ગોલુ, બરાબર? એવી રીતે શબ્દ નંબર 7 જોઈશું કે કદરૂપો, બેડો, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું, તેને શું કહેવાય? કદરૂપો. તો વાક્ય છે કે માતાને કોઈ સંતાન કદરૂપો ન લાગે. પછી બીજું વાક્ય છે કે બધા બતકના 5મા બચ્ચાને કદરૂપો કહેતા હતા, કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. હવે આપણે પણ એક વાક્ય બનાવીશું કે કદરૂપા બતક જોડે બધાએ ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો, બરાબર? આ રીતે તમારે વાક્યો બનાવવાના છે. હવે છે કે જોડીમાં કામ કરો. તમારા શિક્ષક ફકરો બોલશે, તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો. લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારીને ફરીથી લખો અને તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો. તો મિત્રો, એકમ 2ની વાર્તા વાંદરાની ગમ્મતમાંથી 5 લીટી તમારે મોઢે લખવાની છે, બરાબર? અને પછી એ મોઢે લખીને એ ફકરામાંથી તમારે જોવાનું છે કે તમે જે લખી છે લીટીઓ તે સાચી છે કે ખોટી, અને જો ખોટી હોય તો સુધારીને નીચે આપણી જગ્યામાં ફરતી એ 5 વાક્યો સાચા લખવાના છે, બરાબર? હવે છે કે શું ગાટું શું જોખું તે કહો. તો છે કે શું ગુલાબી, ગાલ ગુલાબી કે હોઠ ગુલાબી? તો શું ગુલાબી હોય મિત્રો? હોઠ, બરાબર? પછી છે કે શું કાળું, વાળ કે આંખની કીકી? તો શું કાળું હોય? વાળ, બરાબર? પછી છે કે શું લીલું, મરચું કે પોપટ? તો લીલું શું હોય? મરચું. પછી છે કે શું ધોળું, દૂધ કે દહીં? તો શું ધોળું આવશે? દૂધ, બરાબર? પછી છે કે શું પીળું, લીમડાનું પાકું પાન કે પાકી કેરી? તો લીમડાનું પાકું પાન હોય તે પીળું હોય, બરાબર? હવે છે કે 3ના જૂથમાં કામ કરો. આપેલો ફકરો વાંચો, સમજો અને જવાબ લખો. તો આપણે ફકરાનું વાંચન કરીશું કે રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા. સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી, તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી, તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. એટલામાં નાના નાના પગલા ભરતો રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. હવે બધાને નિરાશ થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ. હવે પ્રશ્ન છે કે સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? તો કેટલી હતી મિત્રો? સંખ્યા 27, બરાબર? પછી છે કે શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? તો ડીશમાંની લંબચોરસ વસ્તુ જોઈને, બરાબર? પ્રશ્ન નંબર 3, રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? તો શું આવશે? ઓછી, બરાબર? પછી છે કે સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? તો ચટણી, બરાબર? પછી 5મો પ્રશ્ન છે કે એક જોડી એટલે કેટલા બાળકો? તો એક જોડી એટલે કેટલા બાળકો મિત્રો? 12, બરાબર ને? હવે 6ઠું છે કે આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે સાચાની નિશાની કરો. તો જુઓ મિત્રો, તમને એક શબ્દ આપેલો છે, શબ્દ ઉપરથી વાક્ય બનાવેલા છે. તો જે વાક્ય સાચા અર્થમાં લખાયેલું હોય ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે, બરાબર? તો શબ્દ છે પગલા. તો વાક્ય છે કે ભીની માટીમાં બગલાનો પગલો હતો. તો આ વાક્ય સાચું છે, બરાબર? તો ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે. પછી છે કે માણસને 2 જ્યારે પશુને 4 પગ હોય. તો આ વાક્ય સાચો અર્થ દર્શાવતું નથી. પછી ત્રીજું વાક્ય છે કે 20 પછી 10 પગલા ભરતા 30 આવે. તો આ વાક્ય પણ સાચું છે, બરાબર? છે કે સંખ્યા, બરાબર? તો 4 સખીઓ રમતી હતી. તો આ વાક્ય અર્થ ધરાવતું નથી. પછી છે કે અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી.
तो आ वाक्य साचू छे, बराबर। त्यां तमारे साचा ने निशानी करवानी छे। पछी छे के फिरोजना दफ्तर मां मोटी संख्या मां डेडका हता, तो आ वाक्य पण साचू अर्थ धरावे छे, तो त्यां तमारे साचा ने निशानी करवानी छे। पछी छे शब्द बाद, के ध्रुवने बाद करता बधाने बिस्किट मळी गया, त्यां पण तमारे साचा ने निशानी करवानी छे। पछी छे के मौसमी बाद करतो इकराने बधा फळ भावे, तो आ वाक्य पण साचो अर्थ धરાવે છે, ત્યાં પણ તમારે સાચાને નિશાની કરવાનું છે। પછી છે કે બાદલ એક ગોળો હતો, તો આ વાક્ય સાચો અર્થ ધરાવતો નથી, બરાબર। એવી રીતે શબ્દ છે ઉમેરતા, કે 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ, તો આ વાક્ય અર્થ ધરાવતું નથી, બરાબર। પછી છે કે જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું, તો આ વાક્ય સાચું છે, તો ત્યાં તમારે સાચાને નિશાની કરવાની છે। પછી છે કે બે શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું, તો આ વાક્ય પણ સાચો અર્થ ધરાવે છે, તો ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે, બરાબર। હવે છે કે ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો, તો આપણે ઉપરનો ફકરો જોયો હતો, તો એ પ્રમાણે તમારે આ વાક્યોને ગોઠવવાના છે। તો પ્રથમ વાક્ય છે કે રશ્મિ આવ્યો, બાળકોના મોઢામાં પાણી આવ્યું, સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો, અને રશ્મિ સિવાયના બધાને હવે નિરાશ થઈ, અને છે કે સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી। તો પ્રથમ વાક્ય આવશે કે સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી, બરાબર। પછી બીજું વાક્ય આવશે કે રશ્મિ આવ્યો, બરાબર। ત્રીજું વાક્ય આવશે કે બાળકોના મોઢામાં પાણી આવ્યું, અને ચોથું વાક્ય આવશે કે સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો, અને છેલ્લું વાક્ય આવશે કે રશ્મિ સિવાયના બધાને હવે નિરાશ થઈ, બરાબર। આ પ્રમાણે તમારે ગોઠવવાનું છે। હવે છે કે મોટેથી વાંચો, ચકલી ડાળે બેઠી હતી ચકા સાથે રમતી હતી, ચકલી ડાળે બેઠી હતી ચકા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી ગોળ ગોળ ફરતી હતી, મીઠી વાતો કરતી હતી ને ગોળ ગોળ ફરતી હતી। હવે મિત્રો, પાઠ લાંબો હોવાથી તમને કંટાળો બહુ આવ્યો છે, તો એક જોક્સ આપેલો છે જેનું આપણે વાંચન કરીશું। તો શિક્ષક કહે છે કે જરા હસો, વિદ્યાર્થીઓ હા 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 કરીને હસવા માંડે, તો શિક્ષક કે અરે મને જોક તો વાંચવા દો। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમે હોય તો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આવા વધુ વિડીયો સાથે ફરીથી મળીશું। થેન્ક યુ।